પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં સુરતના કતારગામ વિસ્તારમાં સોમવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના રોડ શો યોજવાનો હતો જોકે રવિવારે રાત્રે કોઈ કે કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે બનાવેલું ડિવાઇડર તોડી નાખતા મહાનગરપાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી તે બનાવવાની કામગીરી બપોરે બાર વાગ્યે હાથ ધરી હતી જોકે ત્યાં એકત્રિત થયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાલિકાના કર્મચારીઓને કામ કરતા અટકાવતા ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને સમજાવ્યા હતા છતાં તેમણે આજે અમારી સભા છે અને ડિવાઇડર નહીં બનાવવા દઈએ કઈ કામ નહીં કરવા દેતા આ અંગે કતારગામ પોલીસને જાણ કરાતા પોલીસ ત્યાં પહોંચી આવી હતી પાલિકાના સ્ટાફે પોલીસની હાજરીમાં કામ શરૂ કર્યું હતું પણ ત્રણ વાગે આપના બધી સાધન સામગ્રી કરી સૂત્રોચ્ચાર તોડવાની કોશિશ કરી હતી આથી પોલીસે ત્યાંથી આપના બે કાર્યકર એમ્બ્રોડરી ડિઝાઇનર પિયુષ ભૂપતભાઈ વરસાણી અને બેકાર તુલસીભાઈ મનુભાઈ લલૈયાની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ત્યારબાદ પાલિકાના કર્મચારીઓ ફરી કામગીરી કરતા હતા ત્યારે આપના રજનીકાંત વાઘાણીએ વિડીયો બનાવવા માંડ્યા હતા આ અંગે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર હેમંત કુમાર પટેલ પટેલ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિયુષ વરસાણી અને તુલસી લલૈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે